ખેરાલુમાં જિલ્લા ભાજપના મહિલા મોરચાના હોદ્દેદારને ફોન કરી બીભત્સ માગણી કરવાનો મામલો. 8મી મેના રોજ મુન્નીબેન ભરતભાઈ પ્રજાપતિએ નોંધાવી હતી ફરિયાદ. મોબાઈલ ફોન પર બીભત્સ માગણી કરતા થયો હતો હોબાળો. ખેરાલુ પોલીસે તટસ્થ તપાસ કરી વધુ નામો ખોલવાની સંભાવના. મહિલા હોદ્દેદારને ફોન કરનાર ભાજપના હોદ્દેદાર જ નીકળ્યા. ખેરાલુ પોલીસે એક મહિલા હોદ્દેદાર સહિત બેની કરી અટકાયત. શૈલેષ કે મોદી અને જયશ્રીબેન દરજી નામની મહિલાની કરવામાં આવી અટકાવત. ખેરાલુ પીએસઆઈ ડીવી મેડમે મોબાઈલના આધારે તપાસ કરી અટકાયત કરી. ખેરાલુ પોલીસની માહિતી મુજબ જયશ્રીબેન એમ દરજી ખેરાલુ એ મહિલા ભાજપમાં છે હોદ્દેદાર. શૈલેષ મોદી ખેરાલુ બજારમાં ચલાવે છે દુકાન. જયશ્રીબેન દરજી નામના મહિલા હોદ્દેદારે શૈલેષ મોદી પાસે કરાવ્યો હતો ફોન. જયંતિભાઈ પ્રજાપતિના જણાવ્યા મુજબ બંને આરોપીઓની ધરપકડથી ન્યાયની અપેક્ષા. મહિલા હોદ્દેદારને બદનામ કરવા રચવામાં આવ્યું હતું ષડયંત્ર. બંને આરોપીઓની અટકાયત બાદ એકને જામીન પર મુક્ત કરાયા. એક આરોપીની તબિયત લથડવાથી ફરિયાદથી મહેસાણા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. જિલ્લા ભાજપના પ્રમુખ ગિરીશભાઈ રાજકોર પણ આવ્યા હરકતમાં. જિલ્લા ભાજપ પ્રમુખ તાત્કાલિક અસરથી બંનેની સસ્પેન્ડ કરવાની તજવીજ હાથ ધરી. ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલુ. પ્રજાપતિ મુન્નીબેન છે. હું મહેસાણા જિલ્લા મહિલા મોરચામાં મંત્રી તરીકે ફરજ બજાવું છું અને તારીખ 30/4/2024 ના રોજ બપોરે ધારાસભ્ય સદાભાઈના ઓફિસે મીટિંગમાં હતી તો મારા ઉપર કોઈ અજાણા માણસનો કોલ આવ્યો, તેથી મેં વારંવાર એને કોલ કટ કર્યો. મેં સતત એ વારંવાર મારા ઉપર આવા કોલ કરવા જતો હતો. પછી મેં એનો કોલ ઉપાડ્યો તો મેં એ ખરાબ મારા સામે વર્તન કર્યું અને મારા પાસે એવી ખરાબ માગણીઓ કરી. તો મેં સાહેબની વાત કરી કે સાહેબ મારા ઉપર આવા કોલ આવે છે. પછી મેં એના ઉપર અરજી આપી, પોલીસ સ્ટેશન અરજી આપી. પછી તો આજ સુધી મારા ઉપર એનો કોઈ એક્શન ના લેવાની. તો મેં કાલે જઈ અને મેં FRI ફડાવી કે મારે તો બીજું કશું જ નથી જોતું, બસ મારે તો એક ન્યાય જ જોઈએ. મારા સાથે આ ઘટના બની એવી કોઈ બીજી દીકરી કે કોઈના સાથે આવો ફેસ ના થાય અને કોઈ દીકરી આજે તો હું સંતાઈને બેસી જાય તો કાલે કોઈ દીકરી ઘરમાંથી નીકળે નહીં અને કોઈ કોઈની આવી હેસિયત વાળાને તો બહાર જ લાવવો જોઈએ. અને બસ એને મારે તો કશું જ ના જોઈને સજા થવી જોઈએ, બીજું કોઈ નહીં જોવું. 30/4 મારા સમાજની દીકરી મુન્નીબેન પ્રજાપતિ એ ભારતીય જનતા પાર્ટીમાં મહિલા મોરચાના મહેસાણા જિલ્લાના મંત્રી તરીકે જવાબદારી સંભાળે છે. એની સાથે આ ફોન ઉપર જે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો એમાં આજે ખેરાલુ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા એના પ્રયાસો દ્વારા આજે આ બંને આરોપીઓને અહીંયા પોલીસે અટક કરી છે. એમાં જયશ્રી દરજી અને શૈલેષ મોદી આ બંને આરોપીઓને અહીંયા ખેરાલુ પોલીસ સ્ટેશનમાં અત્યારે અટક કરીને લાવવામાં આવ્યા છે. આ આરોપીઓને પોલીસ દ્વારા સબક શીખવાડવામાં આવે કે આવનારા દિવસોમાં પણ આવી કોઈ મારા સમાજની દીકરી હોય કે XYZ સમાજની દીકરી હોય, દીકરી સાથે આવો અભદ્ર વ્યવહાર ન થાય એના માટે હું અને અમારા ભાઈ શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિ એ જે આ ઘટનાને ઉજાગર કરવા માટે વિનમ્ર પ્રયાસ કર્યો છે. આજે આ ખેરાલુ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોમાં આ દૂધનું દૂધ અને દૂધ પાણીનું પાણી થઈ જાય એવા પ્રયાસો પોલીસ દ્વારા થશે એવો અમને વિશ્વાસ છે. આ બે આરોપીઓને આજે અટક કરી છે અને કદાચ જો વધારે તપાસ કરવામાં આવશે તો આગામી પણ બીજા કોઈ આરોપી હશે તો એની પણ અટક કરવામાં આવશે. આજે આ ખેરાલુ પોલીસ સ્ટેશનના પદાધિકારીઓનો અને મહેસાણા જિલ્લાના પોલીસ વડાશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ગોવિંદભાઈ પ્રજાપતિ ખેરાલુ. ઘટના બનાવ 30 તારીખનો હતો. શાળુ ચૂંટણી હતી એટલે ચૂંટણી પૂરી થઈ મતદાનના બીજા દિવસે અમે લોકો આવ્યા. પોલીસે બહુ સહકાર આપ્યો. અજયભાઈ બારોટ, હેમંતભાઈ શુક્લ અને અમે મુન્નીબેનને બોલાવી
અને ફરિયાદ દાખલ કરાવી મારા વિઠોડાના વતની અને મારા કુંભકારના અધ્યક્ષ આખા ગુજરાતના જયંતિભાઈ પ્રજાપતિ વિઠોડાવાળાએ એસપીને અને જો ત્યાં લાગતા વળગતા અધિકારીઓ તો ત્યાં રજૂઆતો કરી લેટરપીટ લખી અને પોલીસે બહુ સરાહનીય કામગીરી કરી છે અને તપાસ માટે આજે બે આરોપીઓને લાવી છે અને જે કોઈ આરોપી હોય ગમે એવો ચમરબંધી બે આરોપી કયા કયા છે એ તો હવે પોલીસ ક્યાં ત્યારે ખબર પડે પણ બે જણને આજે અટક કરી છે એમના નિવેદનો ચાલુ છે અને જે કોઈ એવો માણસ હોય એને કડકમાં કડક સજા થાય અને આવું કોઈ દીકરી અંગાત ભારતીય નારી અંગાતી કોઈ પણ અંગાત ના બને એવી પોલીસ કામગીરી કરે એવી અભ્યર્થના હું જયશ્રીબેન મહેન્દ્રકુમાર દરજી મહિલા સુરક્ષા ખરાબ શાખા પ્રમુખ છું અને એફએમડબ્લ્યુસીસી અધિકારી છું બીસીપીમાં મંત્રી છું આ મોબાઈલ પકડાયો છે એમાં એક મારો નંબર મારા મિસ્ટરે કોલ કર્યો તો પૈસાની લેવડ દેવા ચાલતી હતી પણ મિસ્ટરે કોલ કર્યો તો ખાલી મારો નંબર અંદર આવ્યો છે એમાં ખાલી મને એમાં હું બધું કંઈ જાણતી નથી.